દેશમાં મુસ્લિમ મહિલાઓના હિત માટે ટ્રિપલ તલાકનો કાયદો બનવા જતા દેશમાં ટ્રિપલ તલાકની ઘટનાઓ બનતી રહે છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે એક જ દિવસે બે મુસ્લિમ પરિણીતાઓને ઇસ્લામિક શરિયત મુજબ તલાક આપી દેવાની ઘટનાથી ભારે ચકચાર જગાવી છે. ઉમરગામ સંજાણ બંદર ખાતે રહેતા 10 મહિના પહેલા ઇસ્લામ ધર્મના નીતિ નિયમ મુજબ નિકાહ કરનાર પરિણીતાને તેના પતિ અઝરૂદ્દીન પટેલે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ પત્નીને 7 મહિનાનો ગર્ભ ધરાવતી હોવા છતાં તેને સંજાણ હબંદર ખાતે આવેલા સુન્ની મુસ્લિમ જૂની જમાતના ટ્રસ્ટમાં જઈ કાગળ પર 3 વાર તલાક તલાક લખીને ફારગતી આપી દીધી હતી. જ્યારે બીજા કિસ્સામાં અરબાઝ ફરીદા મિયા કોન્ટ્રાક્ટરે પણ પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી કાઢી મૂકી હતી. મારું નામ શાહનવાજ હાજી શાહનવાજ કપૂર મુલ્લા, જામા મસ્જિદનો પ્રેસિડેન્ટ છું. અત્યારે જે જુમ્માના દિવસ ઉપર કાલના દિવસમાં 2 ત્રિપલ તલાકની ઘટના બની છે, જેમાં એક મહિલાએ હિંમત કરી છે આ બાબતે લડત આપવામાં, તો આ બાબતે આપનું શું કહેવું છે? એમાં મારા નબીના ખિલાફ કર્યું છે, ઇસ્લામ ધર્મના ખિલાફ કર્યું છે. આ રીતે ડાયરેક્ટ 3 તલાક સાથે ન અપાય એ મારા નબીના ફરમાનનો એને ભયંકર મોટું અપમાન કર્યું છે. આ રીતે ન થાય. આ રીતે આપના સમાજ તરફથી જે ત્રિપલ તલાક આપનાર નારાજ છું એ બારામાં હું કે પ્રમુખ તરીકે નારાજ છું કે બે કસૂર દીકરીઓને જે તલાકો આપી છે એ બારામાં હું પ્રમુખ તરીકે ખૂબ નારાજ છું. આપના સમાજ તરફથી આ મહિલાને શું સહયોગ મળશે? સર, આપ હવે ગવર્મેન્ટ જે કંઈ સહયોગ આપે એમાં હું તમારી સાથે સંમત છું. મેરા નામ આફરીન હૈ. મેરા નામ આફરીન નાસિર કોન્ટ્રાક્ટર હૈ. મેરી શાદી 10 મહિને પહેલે 26 ડિસેમ્બર કો હુઈ થી. ઇસ ચલતે મેરે સાથ 3 મહિને તક અચ્છા વ્યવહાર. મેરા હસબેન્ડ કા મેરી નણંદ કી લડકી નમીરા અમીન પીપિયા. મેરા હસબેન્ડ અઝરુદ્દીન મહેબૂબ પટેલ. મેરા હસબેન્ડ કા ઉસકે ભાનેજ કે યાની કે ઉસકી બહેન કી બડી ઉસકી બડી બહેન ઉસકી લડકી કે સાથ અફેર હોને કે હૈ. ઇસે ઇસકા મુજે જબ પતા ચલા તબ મેને ઉન લોગો કો સમજાને કી કોશિશ કી થી. મન ઉન લોગો ને મુજકો માનસિક ઓર શારીરિક ત્રાસ દેના ચાલુ કિયા. ઓર ઇસ તકે ઇસ દો 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 દિન આગે ચલતે મુજે સમાજ મસ્જિદ મે સમાજ કે શરિયત કે હિસાબ સે તલાક દે દિયા ગયા. 3 બાર કાગજ પે લિખ કે 3 બાર તલાક તલાક કાગજ પે લિખ કે દે દિયા ગયા. અબ મેરી સરકાર સે યહી વિનંતી હે કે લોકસભા કે અનુસાર જો કાયદા નિકલા હૈ ત્રિપલ તલાક કા ઉસકે ચલતે મુજે ન્યાય મિલે ઓર ઇસે સજા મિલે તાકે આગે ચલકર કિસી ભી લડકી કી જિંદગી બરબાદ ના હો. બસ મેં યહી ચાહતી હું કે મુજે ઇસ મુજે લોકસભા કે દ્વારા ન્યાય મિલે. આપનું નામ અને ઓળખાણ? મારું નામ લ્યાકતઅલી જાકિર પટેલ, સુન્ની મુસ્લિમ જામિયા સમાજના ટ્રસ્ટી છું. અત્યારે જે જુમ્માના દિવસે ગઈકાલે શુક્રવારે આપના વિસ્તારમાં 2 ત્રિપલ તલાકની ઘટના બની છે, આ વિશે આપ શું કહેશો? શુક્રવાર રોજ જુમ્માની નમાઝ બાદ અમારી જમાતમાં 2 તલાકનામા આવ્યા છે. હવે એ બહુ ગંભીર સમસ્યા છે. એ બંને છોકરાઓને 3 વાર તલાક લખીને કાગજ ઉપર અમને જમાતને સુપ્રત કર્યું છે. હવે અમે જમાતી તરીકે એવું ઈચ્છે છે કે આ તલાક એ બિદ્દતના માટે જે સરકારે કાનૂન લાવ્યો છે, લોકસભા રાજ્યસભામાં પ્રસાર થયો છે ટ્રિપલ તલાક બિલ, એ જલ્દીથી જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન અને અમલીકરણમાં આવે. અને આ રીતના જે તલાક છોકરાઓ આપે છે 3 તલાક ફટાફટ, એના પર સખ્તી સખ્ત કાર્યવાહી થાય, એને ગંભીર સજા થાય. આ અમારી એક દ્રષ્ટિ તરીકે અને મુસ્લિમ યુવાઓ તરીકે સરકારને અપીલ છે કે આ રીતના જે છોકરાઓ ટ્રિપલ તલાક ફટાફટ આપી દે તો એ પર પ્રતિબંધ આવે. જે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટે જે કાયદો આપણા સમાજ ઉપર લાદ્યો છે, આ બાબતે આપની જૂની પદ્ધતિ અને આ સુપ્રીમ કોર્ટની પદ્ધતિમાં વિશે આપ શું? જૂની પદ્ધતિમાં એવું છે કે જે પહેલાં જે ટ્રિપલ તલાક થતા હતા એ તલાક એ બી 3 વાર તલાક ઇન્સ્ટન્ટ તલાક બોલતા હતા, તો એમને કોઈ સરકાર તરફથી કોઈ ગંભીર સજા ના હતી. ને અત્યારે જે લોકસભામાં બી પસાર થયું છે એમાં જે 3 તલાક તલાકે બીજા ટ્રિપલ તલાક ઇન્સ્ટન્ટ આપતા છે એના માટે ગંભીર સજાનો ઉલ્લંઘન ઉલ્લેખ કર્યો છે, તો એ જે સજા થાય એ અમને એક્સેપ્ટ છે. એ સજા થવા એ આઈપીસી કાનૂન લાગવા બાદ જ આ રીતની ઘટના ઓછી થાય અમારી સમાજમાં, આ રીતની અમને આશા છે.
ઓકે, હવે કાલે જે મહિલા પીડિત હતા એમની જોડે આપની સમાજના યુવાનો પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરવા માટે ગયા હતા, ત્યારે અધિકારીઓનું વલણ કેવું હતું? હું પોતે આપના ઉમરગામ પોલીસ સ્ટેશન પર ગયેલો હતો લગભગ બપોરે 3-4 વાગ્યાના દરમિયાન. તો ત્યાં અમને સાધુ સાહેબ મળ્યા હતા, જે અમને પરમાર સાહેબના જગા ઉપર ઇન્ચાર્જ છે. તો અમને લેટર બતાવ્યું જે અમારી જમાતમાં આવ્યું હતું કે 3 તલાક લખીને અમને જે મોકલેલું હતું. તો અમે એ વિશે એમને ચર્ચા કરવા માટે એને બતાવ્યું હતું કે આ જો આ રીતનું અમારા સમાજમાં 3 તલાક વાર લખીને આવ્યું છે. તો એમને એમ કહ્યું કે આ અમને બહુ ગેરવર્તણૂક કરો અમારી જોડે, અને અમને કેવું તમારાથી જ્યાં જવાનું હોય ત્યાં જાઓ, હું કંઈ નહીં કરી શકું ને હું કંઈ કરવા નહીં માગતો. આ બાબતે તમને કોઈ જાણકારી અપાઈ હતી કે આપ ઉપરી કોઈ બી સત્તા અધિકારીનો સંપર્ક કરો? નહીં, નથી, બિલકુલ નથી. અમને એમ કહ્યું કે તમે કોઈને બી પણ પૂછીને આવ્યો, અમને એવું કંઈ કહ્યું જ નથી કે તમે કોઈ ઉપરી અધિકારીઓનો સંપર્ક કરો.